કોરોના વધતા જતા સંક્રમણ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સ્થિતિ જોતા ઓક્સિજન, રેમડેસિવીર ઇન્જેક્શનની તો ઘટ હતી જ, પરંતુ હવે વેન્ટિલેટરની પણ ઘટ સર્જાઈ છે. કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. આવા દર્દીઓ માટે વેન્ટિલેટર ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં તમામ વેન્ટિલેટર પેક થઈ ગયા છે અને તેના માટે પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ડીસામાં આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ પણ ખૂબ જ મોડા મળી રહ્યા છે, જેને લઈ લોકો હવે ભગવાન ભરોસે થઈ ગયા છે. ડીસામાં લેવાયેલા આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આવતા 36 થી 48 કલાક જેટલો સમય લાગી રહ્યો છે, જ્યારે કોરોનાની બીજી લહેરમાં આટલા સમયમાં દર્દીની હાલત ગંભીર અવસ્થામાં પહોંચી જતી હોવાને લીધે દર્દીને સ્વાઇરલ કરવું ખૂબ જ અઘરું બની જાય છે અને તે ગંભીર બાબત છે. ત્યારે સરકાર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ ઝડપી આવે તેવી સુવિધા તૈયાર કરવી જરૂરી છે, કારણ કે રોગના નિદાન વગર તેની સારવાર કરવું મુશ્કેલ છે અને આ એક ગંભીર બાબત છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ગંભીર બનવાની ખાસ જરૂર જણાઈ રહી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરીને બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ છે તેને થાળે પાડવા માટે સક્રિય પ્રયાસ કરવા જોઈએ, જેમાં સૌથી અગત્યની વાત આરટીપીસીઆરના રિપોર્ટમાં ઝડપ લાવવા માટે સાંસદે પણ ના માત્ર રજૂઆત પરંતુ પૂરેપૂરા પ્રયાસ કરવા જોઈએ. જો તેમ નહીં થાય અને આ રીતે જ રિપોર્ટ આવવામાં આટલો વિલંબ થતો રહેશે તો આગામી સમયમાં પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ શકે છે તેની કલ્પના કરવાથી પણ હચમચી જવાશે.